ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે શાંત વિચારોની શક્તિ. આપણે જે વિચારીએ છીએ એનો કાયમી પ્રભાવ આપણી ઉપર તથા બીજા ઉપર પડે છે. શાંત વિચાર ધીરે ધીરે આપણા મનને બદલી નાખે છે. આપણે અમથા જ એક કામમાં પરવાઈએ છીએ કે જે આપણી પ્રવૃત્તિને અનુકૂળ છે અને એ કામોથી આપણે દળીએ છીએ જે આપણી પ્રકૃતિને પ્રતિકૂળ છે. આપણા સ્વભાવને બદલો એ આપણા હાથમાં છે અને આપણા શાંત વિચારોથી બદલી શકાય છે. સ્વભાવ બદલાય જવાથી માણસ માટે કોઈ પણ વિશેષ પ્રકારનું કામ કરવાનું સફળ બની જાય છે. જે કામને માણસ પોતાના ખરા મનથી કરવા નથી માંગતો પણ માત્ર દેખાડો કરવા ખાતર કરવું પડે છે તો એમાં અનેક પ્રકારના વિઘ્નો દેખાય છે. કારણ કે તમારું મન એક કાર્ય કરવા સંમત નથી. શાંતિથી માણસ પોતાની કોઈ ભૂલ અથવા કાર્યની નિષ્ફળતા પર વિચાર કરે તો એનું કારણ પોતાની અંદરથી જ મેળવે છે. જે કામ શાંત મનથી કર્યું હોય એનાથી આત્મવિશ્વાસ વધે છે અને એક કામમાં સફળતા અવશ્ય મળે છે. શાંત મન દ્વારા વિચાર કરવાથી યાદશક્તિ ક્ષીણ બને છે, ઇન્દ્રિયો સ્વસ્થ બને છે. જો ઈચ્છાઓ વધતી જાય તો એ શાંત વિચારોનો નાશ કરી નાખે છે. જે માણસની ઈચ્છાઓ જેટલી વધારે હોય છે એને ભય ચિંતા શંકા વહેમ અને મોહ માયા પણ એટલા જ વધારે હોય છે. અખંડ જ્યોતિ મે 1955 પેજ નંબર 5, 6 અને 7. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.